કે જેમાં બે મિત્રોએ નોકરી છોડીને પૌઆનો બિઝનેસ શરૂ કર્યો અને 6 વર્ષની અંદર આ બિઝનેસને એટલી ઊંચાઈએ પહોંચાડ્યો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છે. એની પાછળનો આશય એ હોય છે કે નવા એન્ટરપ્રિન્યોર અને લોકોને આનામાંથી પ્રેરણા મળે અને એનામાંથી લોકો આગળ આવી શકે. આવી જ એક સ્ટોરી આજે અમે તમારી સાથે શેર કરીશું કે જેમાં બે મિત્રોએ નોકરી છોડીને પૌઆનો બિઝનેસ શરૂ કર્યો અને 6 વર્ષની અંદર આ બિઝનેસને એટલી ઊંચાઈએ પહોંચાડ્યો કે આજે દેશના 15 શહેરોમાં એમના આઉટલેટ છે અને દર મહિને બંને મિત્રો 60 લાખ રૂપિયાની કમાણી કરે છે. આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, એક વાત સમજવા જેવી છે અને ઘણા બધા લોકો પાસે તમે આ વાત સાંભળી પણ હશે કે કોઈ બિઝનેસ નાનો નથી હોતો કે કોઈ કામ નાનું નથી હોતું. તમે કોઈ પણ નાના કામની શરૂઆત કરો, ભલે તમે પાંવડા વેચતા હોય, ઢોસાની લારી ચાલતી હોય, કે પાંવભાજીનો ધંધો કરતા હોય, કે કોઈ પણ બીજી ફૂડ પ્રોડક્ટ હોય, જો તમે મનમાં એવું ધારો કે આ બિઝનેસને મારે ઊંચાઈએ પહોંચાડવો છે, આ બિઝનેસને મારે આગળ લઈ જવો છે, મારે પણ મારી પોતાની બ્રાન્ડ બનાવવી છે, એના માટે તમારે ખાલી એટલું જ કરવાનું છે કે ઇનોવેશન પર ધ્યાન આપવાનું છે, મહેનત કરવાની છે, પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાનું છે અને ક્વોલિટી પર ધ્યાન રાખવાનું છે. બાકી આટલું જો તમે કરશો તો તમને સફળતા મેળવવાથી કોઈ રોકી શકશે નહીં. તમારે ધારવાનું જ છે ખાલી કે હું આ કરી શકું છું. જો તમે ધારશો તો એવું નથી કે જે તમે પાંવડા વેચતા હો તો તમે નાના પાયા પર જ પછી વેચતા રહો. તમે એની પણ મોટા મોટી બ્રાન્ડ બનાવી શકો, બીજા શહેરોમાં વેચી શકો, તમે પણ લાખોનું ટર્ન ઓવર કરી શકો એટલી તમારામાં ક્ષમતા છે. એ વાત તમારે સમજી લેવી જોઈએ. હવે આજે જે સક્સેસ સ્ટોરીની વાત તમને કહેવાનો છું એમાં બે મિત્રો છે, એ નાગપુરમાં રહેતા હતા. એક મિત્રનું નામ છે ચાહુલ બલ પાંડે અને બીજા મિત્રનું નામ છે પવન વાદી ભાસ્મે. આ રાહુલ ચાહુલ છે એ એન્જિનિયરિંગનું ભણેલો છે અને પવન છે એ MBAનું ભણેલો છે. હવે આ બંને મિત્રો એક કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ કંપનીમાં સમયસર પગાર નહોતો મળતો અને ઘણી વખત મુશ્કેલી પડતી હતી, કારણ કે ઘણા બધા લોકોના ઘર પગાર ઉપર જ ચાલતા હોય. હવે થોડું ઘણું પણ મોડું થાય તો ઘર ચલાવવાની મુશ્કેલી પડે. તો આ બંને મિત્રોએ એક એવો રસ્તો કાઢ્યો કે નોકરી ચાલુ રાખી અને રાતના સમયે 10 વાગ્યે એમણે પૌઆ વેચવાનું શરૂ કર્યું. હવે એમણે પૌઆ વેચવાનું શરૂ કર્યું તો લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. તો મિત્રોએ એમ વિચાર્યું કે આ ધંધો સારો છે, આ આગળ કરવા જેવો છે. 2018ની અંદર ચાહુલ અને પવન બંનેએ નોકરી છોડી દીધી અને નાગપુરમાં એમણે ફરીથી પૌઆ વેચવાનું ચાલુ કર્યું. અને પૌઆ વેચવાનું ચાલુ કર્યું એટલું જ નહીં, બંને જણાએ અભ્યાસ કર્યો કે ગ્રાહકોને શું જોઈએ છે, ગ્રાહકોને કેવો ટેસ્ટ પસંદ છે. એમણે ઘણી બધી બાબતોનો માર્કેટ રિસર્ચ કર્યું અને એ પછી એમણે એ રીતના પોતાની જે પ્રોડક્ટ છે એને સારી રીતને એની ક્વોલિટી તૈયાર કરી અને એક સરસ ક્વોલિટી તરીકે એમનું નામ થવા માંડ્યું. એ પછી આ બંને મિત્રોએ 2018ની અંદર જ પોતાની એક બ્રાન્ડ શરૂ કરી, એનું નામ એમણે આપ્યું પોહેવાલા. હવે આ પોહેવાલા શરૂ કર્યું અને 6 વર્ષની અંદર આજે દેશના 15 શહેરોમાં એમના આઉટલેટ છે અને બંને મિત્રો 60 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ બંને મિત્રો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પૌઆ વેચે છે. હવે એમણે ફેરફાર શું કર્યો? એમણે ફેરફાર એ કર્યો કે જે પૌઆની જે ક્વોલિટી હતી એ એક જ વેરાયટી પહેલાં વેચતા હતા, પરંતુ ધીમે ધીમે એમણે જોયું કે ગ્રાહકોને જુદી જુદી ડિમાન્ડ છે તો એમણે પૌઆની
13 વેરાયટી બનાવી દીધી. 13 વેરાયટીમાં એક વેરાયટી છે જે પનીર પૌવા, ઇન્દોરી પૌવા, નાગપુર સ્પેશિયલ તારી પૌવા, ચેવડા પૌવા, મિશ્રા પૌવા, આ બધી જે વેરાયટીઓ છે એ જબરજસ્ત ફેમસ થઈ ગઈ. અને આ બંને મિત્રોએ એક પોતાની વેબસાઇટ પણ બનાવી અને ઓનલાઈન પણ અત્યારે તેઓ પૌવા વેચી રહ્યા છે. દર્શક મિત્રો, આ કહેવાનો આશય એટલો જ છે કે તમે જે કામ કરો છો, તમે કંઈ પણ કોઈ નાનું કામ કરો છો, તમે કોઈ પ્રોડક્ટ વેચો છો, તો એની અંદર શું વેલ્યુ એડિશન કરી શકાય, ગ્રાહકોને શું પસંદ પડશે, આમાં ઇનોવેશન શું કરી શકાય, એટલું ખાલી તમારે થોડુંક ધ્યાન આપવાનું છે. મહેનત તો તમને કરવી જ પડશે, મહેનત વગર તો ઉદ્ધાર થવાનો જ નથી. એટલે મહેનતની તૈયારી સાથે, ઇનોવેશન સાથે, પ્રોડક્ટ ફોકસ સાથે અને ક્વોલિટી જો તમે મેન્ટેન કરશો તો તમે પણ લાખો અને કરોડો રૂપિયાની અંદર આરોટી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.